વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં આવેલી આ જે વરસાદી કાશ છે તેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો. ગઈકાલે દિવ્ય ભાસ્કર દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહીંયા જે કાશ છે તેનો લગભગ 50 ફૂટ જેટલો જે ભાગ છે તે ધરાશાયી થયો હતો. ત્યારબાદ આસપાસના મકાનોમાં ભીતિ ફેલાઈ હતી અને અહીંયા મોટા પાયે ધોવાણ થયું હતું. ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જાગ્યા છે, જે કોન્ટ્રાક્ટર છે તે અહીંયા આવ્યા છે. 3 ટ્રક જેટલી જે રેતી છે તે મંગાવી છે. હાલમાં જે થેલીઓ છે તે ભરીને અહીંયા જે માટીનું ધોવાણ થઈ રહ્યું છે તે અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે કોન્ટ્રાક્ટર સાથે વાત કરતાં તેઓનું કહેવું છે કે હાલમાં પાણીનો જે ફોર્સ છે તે વધુ છે. જ્યારે આ પાણી ઓછું થશે ત્યારે કામગીરી થઈ શકે છે, પરંતુ હાલમાં પ્રાથમિક જે માટીનું ધોવાણ થઈ રહ્યું છે તે અટકે તે માટેનો હાલમાં આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેટલાક મકાનો વરસાદી કાશ નહીં ઉપર આવેલા છે, જેના કમ્પાઉન્ડ વોલ છે તે આવેલા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા ગુપ્ત નોટિસ આપવામાં આવી હોવાની હાલમાં પ્રાથમિક માહિતી છે. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો આ વરસાદી કાશ યોગ્ય રીતે બનાવી હોત, જો ભ્રષ્ટાચાર ન થયો હોત, તો આ પ્રકારની ઘટના સામે ન આવી હોત. ધવલ ચૌધરી, દિવ્ય ભાસ્કર, વડોદરા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.